કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાતના પ્રવાસે. આવતીકાલે અમિત શાહનો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર જોવા મળશે. અમિત શાહ ગુજરાતમાં 3 સભાને સંબોધવાના છે. છોટાઉદેપુર, વલસાડ, દમણ, દીવમાં અમિત શાહ જનસભાને સંબોધન કરશે. આવતીકાલે અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવશે અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ 3 જનસભા અમિત શાહ સંબોધવાના છે. છોટાઉદેપુર, વલસાડ અને દમણ દીવમાં જનસભાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંબોધશે. આવતીકાલે એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ ગુજરાતમાં 3 જગ્યાએ જનસભાને સંબોધશે. ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે અમિત શાહ ગુજરાતમાં 3 સભા ગજવવાના છે. વિગતો સાથે સંવાદદાતા પાર્થ જોડાયા છે. પાર્થ, આવતીકાલે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે, 3 જનસભાને સંબોધવાના છે, શું અપડેટ? હજી ચોક્કસથી, જે રીતે કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન 7 તારીખે થવાનું છે અને હવે ગણતરીના દિવસોના કલાકો બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ફરીથી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે અને વલસાડ ખાતે એક મહત્વની સભાનું સંબોધન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દીવ દમણ ખાતે પણ એક સભાનું સંબોધન કરવામાં આવશે. સાથે જ કુલ વાત કરવામાં આવે તો અમિત શાહની કુલ 3 જેટલી સભાઓ થશે અને જે જગ્યાએ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવીને ગયા છે તે જ જગ્યા ઉપર અમિત શાહ પણ મહાસભા કરશે. એટલે કે જે કોંગ્રેસે જે આયોજન કર્યું હતું તે આયોજન પર પાણી ફેરવવા માટે અમિત શાહ હવે મેદાનમાં ઉતર્યા છે. જી બિલકુલ, પાછા આભાર જાણકારી આપવા બદલ.